ત્યારથી છે માયુએ આયુએ ખૂબ આપ્યું. જેને જેને માના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો, ધૂપેલિયા ફેરવ્યા, એના માટે ચારણ આયુએ કોઈ દી પક્ષપાત કર્યો જ નથી. એના અનેક દાખલા છે, પણ ક્યાં સુધી જઈ શકે માં? અમી હલાહલ મદ ભરી અને શ્વેત શ્યામ રતનાર જીયત મરત ઝૂકી ઝૂકી યહી ચિતવત એક વાર. એક નાનકડો પ્રસંગ માતાજી નો જોગમાં, એનો પછી માનો ભાવ ગીત ને મને ફરમાશે હું લઈ લઉં. પણ તમે અમરેલી થી ભાવનગર તમે જાઓ, ઢસા ગામ આવે છે, એની પાસે દેરડી જાનબાઈ માની દેરડી ગામ છે. જગદંબા જાનબાઈ માની થઈ ગયા માતાજી. આયુ કેવી હોય, કૃપા કેવી હોય માની, કોઈ પણ વરણ માને, એને માનવા માટે શ્રદ્ધા રાખે તો આઈ માટે બધા બાળક હરખા હોય. કહેવાનો અર્થ મારો ઈ છે, ઈ વખતે નબળું વરસ થયેલું, દુકાળ જેવું વરહ. અને હા મૂળું ભાઈ આવો આવો, આ બધા અમે ભેળિયા ખૂબ ભેહું સેર્યું, ખાડું સેર્યા નહીં, બૂઠો થઈ ગયો. આગળી કમાભાઈ આવ્યા હતા, ક્યાં ગયા? એક પગે જ ઉભો હોય, કાગડો ક્યાં પડે ને રઘુભાઈ બધું જોઈએ, આમ એક પગે જ ઉભો હોય, આ કુવાડી ટેકો રાખે બીજી મામ. અને કમાભાઈ છે ને એ વૈયા ગયા, એ વાહે જો ઉભો આ બાજુ મોરા ગયો વાંધો નહીં. હા જો ઈ ગમે ની હાવજ હોય ને ઈ ભાળી જાય, કાગડો ક્યાં પીડ્યો ઈ એને ખબર હોય. અમારે બધું ખાતું રેડ હતું, અમે તો હુતા હોય, ઘરનો ડાયરો છે બધાને ખબર હોય. મારે કોક ઉછાડવા આવે કરમ દિન ઢુવા હુતો આવીને કે તાર ભે હું ક્યાં, હું હા મૂકો ક્યાં, એમ તમને નથી ખબર એમ. તો ઈ કે જો આમ પૂગ્યા છે ને આમ હાવજ આવે, પછી ઉભો થઈને જાઓ ઘડીક વાર ધ્યાન રાખો ને પાછો હોઈ જાઓ, તોય માતાજી આયકું છે. ખરેખર આ કમાભાઈ એક પગે ઉભા હોય અને તાળીયાથી વધાવો એકવાર, અમારા સાથી ગોવાળિયા છે આ બધા, અમે બહુ ભેહું સાર્યું ભેળી મજા કરી. અને એ વખતે ખડ ને બધા હારા હારો ખડ થતા જે રીધિ સીધી હતી ને મામા ભેહુમાં, ત્યાં સુધી આપણે મજા કરી લીધી. પછી ખબર પડી કે હવે એમાં બહુ હવા નથી એટલે નીકળી ગયા. હવે આ બધાને અઘરું પડે, ના ઘેરમાં જવું પડે ને આ બાજુ આવવું પડે ને. પેલા તો બહુ જમાવટ હતી, ખડ હારા થતા, હવે કુવાળિયા ને એવું બધું થવા માંડ્યું. સમય સમયનું કામ કરે, પણ માલધારીઓની એક દેશ સેવા છે. હાસું સારું દૂધ તો ખવડાવે છે ને, અટાણે સારું ક્યાં ક્યાંય ખાવા પીવાનું ક્યાંય મળે છે, એટલે એવું આ નેહડું. પણ તમને જે વાત, મૂળ વાત ઉપર હું આવું, વાત જે કરતો તો કે આયુની કૃપા કેવી હોય, જાનબાઈ માની દેરડી નબળું વરસ થયું, આખું ગામ માને બહુ માને, ચારણ આવીને જાનબાઈ માને આખું ગામ ભેળું થયું. પછી દલિત થી લઈને દરબાર સુધી પટેલ આયર ભરવાડ ભાઈ બહુ માને, એમના કુળદેવી છે જાનબાઈ માં, બધા ભેળા થયા માં હવે આપણે દેરડી છોડીને ઘર બાજુ ભેહું લઈને વહી જવું પડશે, પાણી ક્યાંય નથી, કુવા હુકાઈ ગયા, શું કરાય માં? તો તમે અહીં રહેજો, આવે અને રોટલો દિયો છો માડી, પણ તમારે ભેહું અમે લેતા જાઉં. એટલે એ વખતે માં ઉભા થયા હાથમાં લાકડી લઈને જાનબાઈ માં, અને હાલતા થયા ગામનો ચોક પૂરો થયો, પાદર માં જઈને આમ ધૂળ જેવું હતું ને આમ લીટો કર્યો મોટો, કીધું કે અહીંયા કુવો ગાળો પાણી આવશે. અરે માં રાયડું ફાટી ગઈ ગામની આખાની બધાય, માં નદીઓના પટાંગણમાં કુવા ગાળ્યા ન્યા નથી આવ્યું, આજુબાજુના ગામ વાળાએ મરી ગયા મહેનતું કરી કરીને. એ વખતે તો કઈ આવા હથિયાર ન હોય, આખા ગામ વળગે ને કુવા થાય, મરી ગયા માં ટીપુ પાણી નું આવ્યું. અહીંયા તમે કયો આ ગામના પાદરમાં નદી નહીં કઈ નહીં, અહીંયા કાંઠે કે પણ ગાળો નહીં. માતાજી માતાજી, અરે પણ મારી મરી જાય મહેનત કરીને માં, આટલા એટલી મહેનત, એક તો આ નબળું વરા મરી નો આવે પાણી. અને તેથી જાનબાઈ મેં કીધું તમે અખતરો કરો, ગાળો તો ખરા, આવડ ક્યાં દુબળી છે ભલા માણસ, એકવાર ભરોહો રાખીને ગાળો તો ખરા, એ આવડ ક્યાં દુબળી છે એમ કીધું. ગામને ભરોહો જો કોઈ પણ વસ્તુમાં તમે આર પાર ભરોસો મૂકી દો ને એક ચિત્તથી, તો એનું પરિણામ આવે. હકલ ડખલ થાય ને ઘણીવાર, આપણે શું થાય ભાઈ ની માનતા કરી હતી તેનો હાવ રેડી થઈ ગયો, અમારે તો કઈ ફેર ન પડ્યો. પછી અમે તો હમણાં જાતા બંધ થઈ ગયા, પણ તારે અંદર ડગમગ હતું ક્યાં ભેળું થાય, તો પૂરેપૂરો ભરોહો મૂકી દેવો પડે. હૈયાના ભાવ થી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે. દ્રૌપદી ને હાડી નો શેડો આમ મોઢા હતો ને આમ, ત્યાં સુધી એમ હતું મારી આબરૂ હું બચાવી લઈશ, આમ કરીને આમ દુર્શાસને ઝૂંટ મારી અને એક વાળ ઉખડ્યો હાડી નો. ખબર પડી કે હવે દ્વારકાધીશ સિવાય કોઈ ન બચાવી શકે. અને કીધું હે હરી, હા હરી, હાય હરી, મેં તો ક્યુ ન મરી જનની તન મેં. કેતાની હારે તો આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જ્યાં યકાર ના ઉચાર્યો ત્યાં તો વસ્ત્ર બની ભેટો થઈ. સારી હેક નારી હેક નારી બીચ, સારી હેક સારી બીચ નારી હે, તો કે નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, એ તો બાકે બનવારી હે, ખુદ ભગવાન આવી ગયો તો હાડી બની. પણ ભરોહ જેને મૂક્યો છે એના વિશ્વાસ હોવો જોઈએ. ઓલી એક વાત સરસ છે, એક ગામમાં નબળું વરે થયું તો આખું ગામ સોરે ગયું, ગામને ભેળું થઈને હગા, અરે મોટા ગલટા ડોહિયું ભાભા જુવાન અને બાળકો બધા, એ કે આખું ગામ ભેળું થઈને ધૂન કરી બે ત્રણ કલાક, તો વરસાદ ભગવાન માને મનાવે ને આવે. આખું ગામ ધૂન કરવા જતું હતું ને, તો એક છોકરો હતો ને 8-10 વર્ષનો, એને સત્રી લીધી ભેળી, જોઈજો તમે
આ વાત મગજમાં ઉતારવા જેવી છે. ભેળી છત્રી લીધી અને છત્રી લઈને એ ભેળો, કોકે કીધું આ કાળો ઉનાળો બળે છે, અહાડની બીજ હોય ગઈ, પુણ્યમાં આવવા ઢુકડી આવી અને આ કઈ પગ લુમકાય એવી ધરતી તપે ને આવો તડકો, ને કે તે છત્રી કાં લીધી, કે આપણે શું લેવા જઈ, તો કે આખું ગામ ધૂન કરવા જઈ, હું કામ, તો મેં વરહે એટલે, તો ધૂન કરવા જઈ એટલે મેં તો વરહવાનો છે ને એટલે મેં છત્રી લીધી. છોકરાને એકને જ વિશ્વાસ હતો, બીજા દખોતરો કરવા જતા હતા. હા, વિશ્વાસ ઓલા બાળક ને એકને જ હતો કે ધૂન કરવા જઈ છી એટલે તો આવવું જ પડે ને, એમ થોડું હાલે, એ આવવું પડે એટલું થઈ જાય. એટલે કિત દિલી કિત આગરો કિત સરાડો સપેર હાથ હોણી જે રાજભાઈ આવે એતા પે, હો હો હાથ દિયા ને આઈ જો આવતના તો ભલે ભલે ભૂવણે તને વાતે વંચના વતના. કેટલા જણા ને જોગમાયા રખવાળા, મારે આ એટલે કરું કે અમારી આયુ ને કોઈ એવું ન હોય કે આજ્ઞાથી ઢુકડી. આ વાત મને ગમે છે, એટલે જાનભાઈ મેં કીધું ને વાડી ગાળી પાણી ના ભભૂકા સૂટા ચારે બાજુથી, આઈ માં કીધું કે આખું ગામ એક વાડીમાં પાણી ભરે. એ વખતે હજી છે તો હોય ને બધું અભડાવવાનું આ તે, પણ હવે એટલે બધા કેવા મીંડ્યા ભાઈ અહીં દલિત ને દેવી પૂજક ને વાલ્મીકી સમાજ ને ઈ પાણી એને કેમ, તો કે માં કેમ, અરે આ તો આયે આપ્યું છે આવડે, અને ચારણ આયુ 18 વરણ ને આશીર્વાદ આપે, અને આ કુવો છે ક્યાં તમારે ઘરે આવે છે એ સમજાવવા હતું. માં તો એમ કે ને આ તો કુવામાં પાણી ભરો, ભલે તમે વારા ફરતી ભરજો, પણ તમે પાણી ભરો કુવામાંથી, કોઈ ના નહીં પાડવાની, આવડનું દીધેલું પાણી છે. ગમ્યું નહીં પણ ગામે સ્વીકાર લીધું, થઈ ગયું સાલું. એમાં એનો દીકરો રાણો, જુવાન ફાટલ જુવાન દીકરો, એ જાનભાઈ માનો નામ રાણો, એ દાઢીના કાતરા હાવ ફાટીને ફે જાય એવો જુવાન. એ જુવાન એને તાવ બહુ આવવા માંડ્યો, તાવ આવતા આવતા ખૂબ તાવ આવ્યો. એ વખતે એવા આમ ઓહડિયા બધું કરે દવાઓ, ડોક્ટર એવું તો નહીં, એટલે તાવ ઉતરે નહીં. એમાં આમ ક્યાંક ગામમાં ક્યાંક નેહડામાં બધા ભેળા થયા હોય જુવાનડા, તો મને તાવ બહુ આવે છે, તો ને તાવ આવે નહીં, તારો તાવ કોઈ દી ઉતરશે જ નહીં, હોય ને ઘણા કહેવા વાળા, કાં તો તે ગામ ભેળવી દીધું બધું તારી માએ ડોહીએ, આખા ગામને એક જ કુવામાં પાણી ભરાવે, આપણે સેટ લાગી એટલે જ તને આ થાય છે, કુવામાં પાણી બધા ભેળા ભરે છે એટલે તને તાવ આવ્યો, ને તારો તાવ હવે ઉતરવાનો નથી. શું એ જુવાન ઘરે આવ્યો રાણો, ઘરે આવીને માને આમ ખાટલે આવડો બેહી ગયો. માએ કીધું અરે બેટા આજ રોટલા કયું ના થઈ ગયા, ખાઈ લેને મારો દીકરો મારો હાવજ, મારે નથી ખાવું. અરે પણ બેટા આવું હું કામ કે, તને એક તો તાવ આવે છે નબળાઈ આવી જાય, થોડુંક દૂધ પી લે ખાઈ લે કાંઈક તો કર. ભાઈ ખાલી 5 મિનિટ દીધો, 5 મિનિટ ગાવા માંડું તઈ લઈ લીધું. ખમા ખમા આ બધા સેવાભાવી છે, ઘરે કેટલું કરતા હોય ખબર નહીં, પણ અહીંયા કામ કરે છે. તાળીએ વધાવો જે કાંઈ સેવકો આવ્યા છે એને બધા. હા ઘરે પડ્યા આડા પીડ્યા પીડ્યા ઘણા કહેતા હોય પાણી ભરી દેતા, ઈ અહીંયા ઉપાડે છે એને જોરદાર, એની શ્રદ્ધાને વંદન કરું છું ભલા મને તાળીએથી વધાવો. હા પાણી ભરી દેતા આપણે, ઈ બહુ યાડો પીડ્યો પીડ્યો કેતો પાણી ભરી, પંખાની સાફ દબાવી દેતા, અરે તારી ભલી થાય, તારી દુનિયા ચંદ્ર સુધી પૂગી ગઈ, મંગળ સુધી, તને પંખાની સાફ બીજા દબાવવા વાળા જોઈ. આપણે તો મજા ને કાઠિયાવાડમાં એક કમાતો હોય તો હાથ હૂતા હોય. હા પછી અમારે મોટા ને માતાજી નરવો રાખે કે મોટા ને માતાજી રાખશે તમે નહીં જીવવા દો, આ પૂરું નહીં થાય. સમય ને હાથવી લેજો યુવાનો, કામ કરી લેજો, ભલે તમે જે કરતા હોય, ધંધો કોઈ નાનો નથી, તમે કાંઈ પણ કરતા હો. બાકી પછી અમુક વાર વચ્ચે ને ચાલી વચ્ચો તો થાય કે કરી ભાર્યો, જે 10 વર્ષ હળિયું કાઢ્યું એ બહુ ખોટું કર્યું, પણ પછી હું કામનું, પછી કઈ નો મેળાવે, તો સમય હોય તે જેને જેને હાચવા ટાણા વળગી વાત આવી એનો ઇતિહાસ લખા. પણ વાત કરું, રાણા બેટા ખાઈ લે તું, આવું ના કરાય, તું તને વધારે તાવ આવશે અને તાવ નહીં ઉતરે, અણશક્તિ આવી જાય. તો કે માં હવે બોલતા નહીં હો, કાં તો મારો તાવ નહીં ઉતરે, હું મરી જવાનો. અરે મારો હાવજ, મારો દીકરો, મારો બાળ અટણે હાંજે આવું કામ બોલ, મારા દીકરા ખાઈ લે નહીં, મરી જવાનું. અરે હું નહીં મરું, હું નહીં જીવું, મરી જ જાય. અરે પણ બેટા આવું કાંઈ બોલ તું, કે બસ ગામના આખા ગામના માણસ એમ કે તારી ડોહી કુવો બધે પાણી ભરવા દઈને ભેળવી દીધો છે ને, એટલે હું માંદો પીડ્યો છું. અરે ના બેટા એવું ન હોય, આપણી આયુ ને તો બધાય હરખા, અને કુવાનું પાણી તો બધાય પીએ નબળું વર, આ તો પુણ્યનું કામ છે. તો કે નહીં કાલ હું પાણી નહીં ભરવા દઉં જેનાથી આપણે આપણે જેટલા ગઈ. અરે પણ આવું ના બોલાય બેટા, તું આપણે આયુ તો બધાને આપવા વાળી છે, આવું ના બોલાય. છો ઉભો હાથમાં ભાલું લઈ, માં મને ભલે તાવ આવે કે મરી જાઉં, કાલ હવારમાં વહેલો દીવ ઉગ્યા પેલા વાડીએ જઈને બેહી કુએ, અને કોઈ જેનાથી આપણે અભડાઈ છે એ પાણી ભરવા માટે આવે, અને છાતીમાં ભાલું ન પૂરવી દઉં તો મારું નામ રાણો નહીં, તારો દીકરો નહીં. અરે બેટા આવું બોલાય, તને કોઈ ખમજ છે તો ભૂંડું લાગે, આપણે સારણ છે કોઈને પાણી ભરવા આવે ને મારી નાખીએ આપણે? તો કે નહીં. બીજું બોલો મામા, કાલ કોઈ દેવી પૂજક કે દલિત અહીં પાણી ભરવા આવે, કોઈ વાલ્મીકી સમાજનો અહીં પાણી ભરવા આવે, હું ના પાડીશ,
અને જો ધરાજ ભરવા માટે આવે ને ભાલું ન પરવી દે હુરજ ઉગતા ની હારે તો તારો દીકરો રાણો નહીં. અને તેથી ઊભી થઈ લોબડીયાળી, સાહેબ આ અમારી આયુ છે. ગાંધીજીએ તો હમણાં અસ્પૃશ્યતા નિવારણ ની વાતો કરી. અમારી જાનબાઈ બુઢી ઊભી થઈ દોહી અને ઊભી થઈને આ લોબડી ઓઠેલી હતી એના શેડો પકડીને કીધું, ખું કે બેટા? તો કે હવારે હુરજ ઉગે અને ભાલું પરવી દો પાણી ભરવા કોઈ આવે આભડતા હોય. તો કે હવારે હુરજ ઉગે તાઉથી જીવ તો રહેવા દઉં તો તારી માં જાનબાઈ નો કહેવા ભલા માણસ. હા હા હા, ફાટી ગયો દીકરો, આજ પણ પાળ્યો બેઠો છે કોકડી જાનબાઈ માની દેડીએ જાવતો જોઈજો. અમારી આયુએ કહેવાનો અર્થ આ વાત કરવાનો, કોઈ પણ માને માને ને એને દીકરો માન્યો છે પોતાનો. એના માટે બધાય હરખા હોય, કોઈ પણ હોય, ઈ ભગવતી આઈ જાનબાઈ છે. અને એના અનેક પરચા છે. એનું આઢર હજી ત્યાં જૂનું મકાન છે, ત્યાં છે. મોહાળ તરફથી ગીર માંથી એક આઢર મોકલેલું હાગડાનું ઈ વખતે. એટલે ઉતારો આવ્યા ને માપ્યું ને તો આઢર ટોકું થયું, થાંભલા હતા એમાં હમ. એટલે ઉતારીને કે અરે મારે આવું સારું આઢર ને થાંભલો બદલાવવો જોઈએ, આઢર ટોકું થયું. તો કઈ તમારે માપવામાં ભૂલ હોય એવું કઈ હોય ને, જોવો તો ખરા પાછું માપો. અરે મારી આગળી જ ઉતાર્યું, એક બાજુ આંબું જ નહીં. અરે પણ તમારી ભૂલ હોય કઈ ખરખું નહીં, તમે સડાવો તો ખરા. એ આઢર સડાવ્યું તો એકું કાંસ બે બાજુ વધ્યું. આજે છે કોકડી ડેડી જાવ તો એ ખોરડામાં આઢર જોઈ લેજો. ઈ ભગવતી છે, ઈ જોગમાયા છે. અને એટલે મને એક સરસ ફરમાઈશ આવી છે કડી થી, હું આ ગીત મારે ગાવું છે. પણ આવી અનેક નેહડામાં મારી જોગમાં એવું જાગે છે, હજી મારી આઈ જાગે છે. જગો ડર આઈ લાગે છે,
મંડળા વાળી સોનભાઈ વાળી ફરમાઈ આવગીત ની ભલતાપુ નું કહે છે કાળી અંધારી અનકાઈ સુતે વર્ણ માથે પડી રા Yeah.